ભચાઉ શહેરના વિસ્તારક દિનેશભાઈ પટેલનું કહેવું છે કે ભાજપના તાલુકાના વિસ્તારકો ગામડા ખૂંદી રહ્યા છે જોઈએ અહેવાલ સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવ ભચાઉ ગુજરાત નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝ લાઈવમાં હું ઘનશ્યામ બારોટ આપને આવકારું છું દર્શક મિત્રો છેલ્લા બે મહિનાથી કેસરિયા પક્ષે પોતાના એક જેને કહી શકાય કે ચૂંટણીના માઇક્રો પ્લાનિંગનું પણ માઇક્રો પ્લાનિંગ એટલે કે નાના નાના વોર્ડથી શરૂઆત કરી અને ત્યાં પણ મોટા મોટા માણસોને વિસ્તારક તરીકે મૂકી અને એક જે ચૂંટણીના નગારે જે ઘામ નાખ્યો છે એના પડઘામ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર અંદર વાગી રહ્યા છે ખાસ તો આજે અમારા રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દિનેશભાઈ પટેલ અહીં ભચાઉ નગરપાલિકાના વોર્ડ નંબર છમાં આ વીસ તારીખ તરીકે આવ્યા છે ત્યારે આપણે પૂછશું કે ખરેખર દિનેશભાઈ ભચાઉનું વાતાવરણ અત્યારે જે તમે વોર્ડ નંબર છમાં જઈ રહ્યા છો કેવું લાગ્યું કાલથી હું વોર્ડ નંબર છમાં ભચાઉ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર છની અંદર હું બુથ નંબર પંચાવન છપ્પન સત્તાવન ઓગણસાઠમાં કાલે મેં વિઝિટ કરી લોકોની મુલાકાત લીધી લોકોને પાર્ટીને વિશે બે હજાર બાવીસના ઇલેક્શન વિશે એમની સાથે ચર્ચા કરી અને એમની સાથે એવી ચર્ચા કરી કે આ તાલુ તાલુક બચાવની અંદર તમને નગરપાલિકા કે બીજા વિસ્તારની અંદર કોઈ પ્રોબ્લમ છે ક્યાં છે શું છે કોઈને એમ એમ નથી કીધું કે મને કોઈ પ્રોબ્લેમ છે નગરપાલિકાના પ્રમુખ તરીકે આપણે મારા હા હા કલાવંતીબેન જે નગરપાલિકાના પ્રમુખ છે એમના વિશે પ્રજા બહુ ખુશ છે કે એમની કામગીરીથી બહુ ખુશ છે અને નગરપાલિકા બહુ સારી કામ કરી રહ્યું છે અહીંયા કને અને પરદેશની અંદર જે પણ અહીંયા કને કોઈ બી કામ ઉપરથી આવતા હોય વિકાસના એ વિકાસ પણ અહીંયા આ બચાવની અંદર ખૂબ સારો થઈ રહ્યો છે એટલે કોઈ જાતની કોઈ ફરિયાદ નથી અને વિસ્તારે એમ કીધું છે કે આ ભાજપનો કોઈ પણ ઉમેદવાર અહીંયા આવશે તો અમે બહુમતીથી એને ખૂબ બહુમતીથી એમને જીતાડશું અને વિધાનસભાની અંદર અમને અમે ગમે કમળને વોટ આપી અને એમને વિજય કરશું એવી મને આશ્વાસન આપ્યું છે અને આજે હું એક બે વિસ્તારની અંદર જવાનો છું અને મારી કામગીરીની જે મતલબ લોકોને જે વચ્ચે જઈ અને એમને પૂછીશ કે શું એમને જરૂરિયાત છે શું છે એ એ બધી મારી કામગીરી હું કરી રહ્યો છું અને કાલ મારો લાસ્ટ દિવસ છે એટલે હું મારી કામગીરી પૂરી કરી અને આ વિસ્તારમાંથી હું જે પણ મને રિપોર્ટ મળ્યા છે રિપોર્ટ ઉપર પહોંચાડીશ સી આર પાટીલને એવી હું તમને ખાતરી આપું છું ખાસ તો દિનેશભાઈ જ્યારે એક વિસ્તારક તરીકે દરેક તાલુકામાંથી બીજા તાલુકામાં જે જવાનું થાય છે આની પાછળનું ક્યાંક ને ક્યાંક જે સી આર પાટીલ સાહેબનું વિધન છે કે સ્થાનિક અલગ અલગ વિસ્તારકોને મૂકવામાં આવે આવું કહી શકાય કે નહીં વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જે મતલબ આજે રાપર વિધાનસભાથી બચાવ મોકલવામાં આવે છે બચાવથી રાપર મોકલવામાં આવે કે અન્ય વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે એની કામગીરી એ એટલે કે કોઈ પણ માણસ આજે કોઈ પણ માણસની સાથે સમજ્યાને કે કાંઈ પણ બોલવું હોય કોઈને ફરિયાદ કોઈની હોય તો ફરિયાદ કરવી હોય તો સ્થાનિક માણસ સાથે કદાચ એ સંકુચાતો હોય પણ બહારનો માણસ આવે એટલે એની જે અંતરની જે ફરિયાદો હોય કે અંતરનો જે એને કંઈ હોય તો એ ખુલીને વાત કરી શકે તો અમારી સાથે પ્રજા એકદમ ખુલીને વાત કરી રહી છે અને બધા વિસ્તારની અંદર જે જે લોકો જાય છે એની અંદર ખુલીને વાત કરી શકે અને એ સરકાર સુધી એનો મેસેજ પહોંચે અને સરકારની જે કામગીરી છે એની ત્યાં પ્રજાની જે ફરિયાદ સરકાર સુધી ઉપર ગાંધીનગર સુધી પહોંચે એટલા માટે આ વિસ્તારકોને મોકલવામાં આવ્યા છે અને વિસ્તારકો હરેક વિસ્તારની અંદર એક એક બૂથની અંદર જઈ અને પ્રજાની વચ્ચે જઈને એમનો મેસેજ જે સંદેશ છે એ સરકાર સુધી પહોંચાડે આ જ વિઝન છે ખાસ તો મારા આજે જ્યારે દિનેશભાઈ આવ્યા છે બે રીત તમે સાથે શું કહેશો ભચાઉ શહેરની અંદર સાત વોટ છે સાત વોટની અંદર સાત વિસ્તાર તરીકેની મૂક્યા છે અને બધા વિસ્તાર ત્યાં ભચાઉ શહેરમાં કાલથી જ આવી ગયા છે અને સારી કામગીરી બધા કરી રહ્યા છે એકૂકા બૂથ ઉપર એકૂકા બૂથ પ્રમુખને મળે છે સંયોજકને મળે છે પ્રભારીને મળે છે પેજ પ્રમુખને મળે છે અને ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકરોને કાઉન્સિલરો મોરચાના સર્વે સાથે રાખીને આ વિસ્તારકો આવીને આ કામગીરી કરે છે ભચાઉ શહેરમાં તો દર્શક મિત્રો આ હતા દિનેશભાઈ પટેલ રાપર તાલુકા પંચાયત જી રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અત્યારે વોર્ડ નંબર છમાં બે દિવસથી સતત અહીંયા ભચાઉમાં પોતાના જે પોતાની એક પક્ષ તરી પક્ષની જે કોન્સેપ્ટ છે પક્ષનો એને નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે મારી સાથે તમે હું સંજયભાઈ સુતાર સંયોજક તરીકે કામગીરી કરી રહ્યો છું દાનાભાઈ વોર્ડ નંબર છમાં કાલથી પધારી ચૂક્યા છે અને તેઓએ વિસ્તારિત તરીકે તેમની જે જવાબદારી છે પૂરેપૂરી એકદમ મક્કમતાથી કામ કરી રહ્યા છે દરેક ઘરે જઈ રહ્યા છે દરેક ઘરે ઘરે જઈને પૂછી રહ્યા છે કે તમારે અહીંયા કાર્ય થઈ રહ્યું છે કે નહીં રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે અને પાર્ટીના જૂના કાર્યકર્તાઓ સંઘના કાર્યકર્તાઓ કે આજુબાજુના ધાર્મિક સ્થળોની પણ મુલાકાત કરી રહ્યા છે વિસ્તારિક તરીકે તેઓની જે જવાબદારી છે તેઓએ સંપૂર્ણ કામગીરી કરી અને એક અહીંયાનો જે રિપોર્ટ છે તેઓ આગળ પહોંચાડશે પણ તેમને આનંદ થયો છે અહીંયા આવીને કે ભચાઉ નગરપાલિકાની કામગીરી પણ બહુ સારી છે કલાવંતીબેનની જે કામગીરી જોઈ તેઓ ખુશ થયા છે અને તેઓ પણ આનંદ અનુભવી રહ્યા છે અહીંયા પધારીને તો દર્શક મિત્રો ભાજપનો જે એક ચૂંટણીની ચૂંટણીની જે એક નીતિ રીતિ છે કદાચ બીજા પક્ષો આવું વિચારી પણ ના હકે કે એક વોર્ડમાં જાઉં એના બૂથ લેવલે પેજ પ્રમુખ બનાવવા પેજ કમિટી બનાવી ત્રીસ વ્યક્તિઓની અંદર એક વ્યક્તિ પાછો એટલે કે જે એક માઇક્રો પ્લાનિંગ છે ભાજપનું એ ક્યાંક ને ક્યાંક ભાજપને સફળતા તરફ દોરી દેતું હોય એવું સ્પષ્ટ અહીં વર્તાઈ રહ્યું છે હજી આપણે ઘણા બધા ગામડાઓના વિસ્તારકોની મુલાકાત લેવાની છે કેમેરામેનના શામજીભાઈ ભુજ સાથે ઘનશ્યામ મા ન્યૂઝ લાઈવ